लाखणका गामे सरकारी पड़तर जमीन माथी छेल्ला 4 वर्षथी खनन प्रवृत्ति थई रही छे, जेना अनुसंधाने ग्राम पंचायत द्वारा फरियाद करवा छता खाण खनिज विभाग निष्क्रिय रह्यो। लाखणका गामे आवेल सरकारी पड़तर जग्याओमां अने डूंगरमां तेमज नदी विस्तारमांथी छेल्ला 4 वर्षथी भૂમાફિયાઓ દ્વારા ખનનની ચોરી કરવામાં આવે છે, જે બાબતે ગ્રામ પંચાયત દ્વારા ખાણ ખનિજ વિભાગને વખતો વખત અરજી કરવા છતાં અધિકારીઓ છેલ્લા 4-4 વર્ષથી આ ખડા કામ સુકામ કરી રહ્યા છે તેવો પ્રશ્ન ઉઠવા પામ્યો છે। ત્યારે ફરી એકવાર ગ્રામ પંચાયત દ્વારા અરજી કરી આ ગેરકાયદેસર થતી ખનન પ્રવૃત્તિને રોકવા માટેની માંગ કરવામાં આવી હતી, અને જો હવે કાર્યવાહી નહીં થાય તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। ખાણ ખનિજનું બે ફાર્મ ખનન થઈ રહ્યું છે, જેમાં કાળી માટી છે, બેન્ટોનાઇટ છે, ધોવા માટે પીળી માટી અને દરિયાકાંઠેથી રેતીનું મોટા પાયે ખનન થઈ રહ્યું છે। અને દરિયાકાંઠે તો એવી રીતના ખનન થયેલું છે કે જો એકાદો વખત દરિયો વાતો થાય અને વધારે પાણી આવે તો ખેડૂતોના ખેતરમાં પણ જઈ શકે એવી ખરાબ કન્ડિશન થઈ ગયેલી છે। અને આ રજૂઆત અમે વારંવાર કરવા છતાં કોઈ પણ અધિકારી આમાં ધ્યાન દેતા નથી, અને આવે છે તો એના ટૂંક સમય માટે એની ફરજ બજાવી આ તો મારીને ચાલ્યા જાય છે, અને અહીંયા અમારી પાસે એવા રિવ્યુમાં સાઇન કરાવે છે કે કોઈ પણ અહીંયા ખનન પ્રક્રિયા શરૂ નથી, અને ગાડી જ્યારે ખાણ ખનિજને અહીંથી ચાલી જાય છે એટલે તરત જ બધું ખનિજ ખોદાણની પ્રક્રિયા તાત્કાલિક શરૂ થઈ જાય છે। અને અહીંયા જ્યારે અમે સ્થળ ઉપર રૂબરૂ પોતે કોઈને ના પાડવા જઈએ છીએ ત્યારે આ ખનિજ માફિયાઓ અમને એવી ધમકી આપે છે કે તમારા સાહેબો અમારું ખાય છે એટલે આવશે અને વયા જશે, બાકી અમારું કાંઈ અમને કાંઈ પણ ફેર નહીં પડે, તમારે જે ખાય કરી લેજો, અને અમને ખુદ ટ્રેક્ટરને ખતરા ઉપર ચડાવી દેવાની ધમકી સ્વાત આપેલી છે મને ને સરપંચને બેને કે તમે જો કંઈ કામમાં આડા આવ્યા તો ખતરા ઉપર ચડાવી દેશું એવી ધમકીઓ પણ આપે છે। એટલે ખુલ્લે આમ દાદાગીરી છે, હવે મને સમજાતું નથી તંત્ર અન્યારે મળી ગયેલું છે કે તંત્રને આવડે લોકો હકાલે છે। મારી એક ખાસ એવી નમ્ર વિનંતી છે કે કલેક્ટર સાહેબ આના માટે એક ટીમ બનાવે અને અમને થોડોક સપોર્ટ કરે એવી નમ્ર અપીલ છે।